સુરત મ્યુનિસિપાલિટીના કતારગામ ઝોનમાં ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઠપ થયા બાદ 10 માસથી અસરગ્રસ્તોને ભાડું ન મળતા અસરગ્રસ્તો મ્યુનિસિપલ કચેરીની બહાર જ ઉપવાસ પર ઉતર્યા છે. સુરત શહેરના ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, પરંતુ આર્કિયોલોજી વિભાગના નિયમના કારણે પ્રોજેક્ટ થંભી ગયો હતો. ત્યારબાદ મ્યુનિસિપલ તંત્રએ મધ્યસ્થ કરીને ઊંચાઈની સમસ્યા દૂર કરવા માટે કેટલીક છૂટછાટ આપી હતી, પરંતુ ઇજારદાર જેપી ઇસ્કોન દ્વારા ઇજાગ્રસ્તોને 10 માસથી ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. અમે બસ આ ભાડાના પ્રોબ્લેમ માટે હું સ્વાતિબેનને જે કીધું તે સ્વાતિબેનની સાથે હું સંમત છું. પહેલું તો પહેલામાં અમારું એક જ માંગ છે કે ભાઈ ભાડું ચાલુ કરો, તમારો જે બી કંઈ પ્રોબ્લેમ હોય, તમારો જે બી કંઈ હશે તે પછીની વસ્તુ છે, પણ અમારા ખાલી ભાડું ચાલુ થાય ને તો અમુક ગરીબ વર્ગને શું છે કે સંતોષ થાય ને, એ લોકોને જરાક રાહત મળે. નહીં તો આ 10 મહિના થઈ ગયા, 2 મહિના આ લોકડાઉન ના થાય એટલે બંધ રાખેલું બધી અમે એ કહી દીધું. હવે તો કોઈ લોકોની પાસે જવાબ હોવો જોઈએ ને સચોટ કે હવે ભાડું કેમ નથી ચાલુ થતું. ઇજારદાર અને મ્યુનિસિપાલિટીની નીતિને કારણે ગોટાલાવાડીના 1304 અસરગ્રસ્તોની હાલત કફોડી બની ગઈ છે. હાલ લોકડાઉનને કારણે ઇજાગ્રસ્તો પાસે કામ ધંધો ન હોવાથી ભાડું ચૂકવવું પડી રહ્યું છે અને ઇજારદાર ભાડું આપતા નથી. આ અંગે વારંવારની રજૂઆત બાદ કોઈ પણ ઉકેલ આવ્યો નથી, તેથી 1304 પરિવારોની આર્થિક હાલત ખરાબ થઈ હોવા છતાં મ્યુનિસિપાલિટી તંત્રએ અને ઇજારદાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, જેના કારણે ગોટાલાવાડી ટેનામેન્ટ એસોસિએશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મ્યુનિસિપાલની મુગલીશરા ઓફિસ ખાતે આ મરણ ઉપવાસ પર ઉતર્યા છે. આજે કઈ રીતે તમે વિરોધ કરી રહ્યા છો? મારું નામ સ્વાતિ સોસા છે. ગોટાવળી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સામેલ થયું હતું, પરંતુ ત્યારબાદ અમને કોર્પોરેશનની મધ્યસ્થીથી કહેવામાં આવ્યું હતું કે દર મહિને ભાડા આપશે અને લોકોને અમે સમજાવટ કરીને અમે આ પ્રોજેક્ટમાં સામેલ કરાવ્યા હતા. પણ ત્યારબાદ 1-2 મહિના ભાડા આપ્યા પછી બિલ્ડરે ભાડા આપવાનું બંધ કર્યું હતું અને એવું કારણ આપ્યું હતું કે ભાઈ આ બાજુમાં હેરિટેજ છે, એના કારણે મને જેટલી જોઈતી હતી એટલી હાઇટ નથી મળતી, એટલે જ્યાં હું જે પ્રશ્નો સોલ્વ ના થાય ત્યાં સુધી હું તમને ભાડા આપીશ નહીં. પરંતુ ભાજપ સરકારની મધ્યસ્થિતિ, કે જે ગંભીર પ્રશ્ન હતો હાઇટ બાબતનો, તે સોલ્વ થઈ ગયો, છતાં પણ બિલ્ડર દ્વારા અમને ભાડા આપવામાં આવ્યા નથી. અને એની માટે આગળ બી તમે કંઈ રેલી અહીંયા આવેલી ના, અમે અમારી ગોટાલાવાડી અમારી જે જગ્યા છે ત્યાં અમે લોકો ઉપવાસ પર બેઠા હતા અને ત્યારે અમારા શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા, વિનુભાઈ મોરડિયાએ અમારું આવીને પારણા કરાવ્યા હતા અને એમણે જે કીધું કે એ પ્રમાણે જે હાઇટનો પ્રશ્ન હતો એમની મધ્યસ્થિતિ સોલ્વ થયો હતો, પરંતુ ત્યારબાદ પણ અત્યાર સુધી અમને ભાડા મળ્યા નથી. હવે શું કરશો આપણે? અત્યારે અમે આ મરણ ઉપવાસ પર બેઠા છીએ જ્યાં સુધી અમારા ભાડા બાબતે અમને ખબર ના પડે કે અમારું ભાડું ક્યારે મળવાનું છે અને આગળ શું થવાનું છે તે અમને જાણકારી ના મળશે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહ્યા છીએ. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.